સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ગઈકાલે એક દુઃખદ ઘટના સામે આવી હતી એક સત્સંગની ઘટના કે જે આપણે સૌએ આ ઘટના જોઈએ છે યુપીના હાથરસ જે વાત કરીએ ત્યાંથી થોડા કિલોમીટરની અંતર એક ગામ આવેલું છે અને ત્યાં એક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યાં મોટી પ્રમાણમાં જે લોકો જોડાયા હતા સત્સંગ સાંભળવા માટે ખાસ કરીને જોડાયા હતા તેમાં એંસી હજારની એક પરમિશન હતી જે અત્યાર સુધી માહિતી સામે આવી રહી છે પરંતુ એંસી હજારની સામે અઢી લાખ જેટલા લોકો ઉમટી પડ્યા અને ત્યારબાદ અંતમાં સત્સંગ બાદ જે બાબા હતા ભોલે બાબા કે જેમનો આ સત્સંગ હતો તેમને પગે લાગવા માટે જે લોકોએ અફરાતફરી મચાવી અને ત્યારબાદથી જે પ્રકારે દોડધામ ત્યાં મચ મચી ગઈ અને ઉપરા ઉપરી લોકો એકબીજાને કચડીને કહી શકાય કે એની ઉપરથી દોડવા માંડ્યા અને સ્થિતિ બેકાબુ બની ગઈ અને જે આંકડો સામે આવ્યો ગઈકાલે એકસો સોળનો આંકડો હતો અત્યાર સુધી એકસો એકવીસ એકસો બાવીસ સુધીનો આંકડો પહોંચી ગયો છે મોતનો અને સિવાય પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે તેના પણ સમાચાર છે તો યુપીના સીએમ યોગી યોગી આદિત્યનાથે સહાયની જાહેરાત તો કરી દીધી છે પરંતુ અહીંયા બેદરકારી ચોક્કસથી છતી થઈ છે જે અત્યાર સુધી માહિતી સામે આવી રહી છે કે એંસી હજારની પરમિશન હતી છતાં અઢી લાખ લોકો આવ્યા એના સિવાય જે સુરક્ષાને લઈને વાત કરીએ પોલીસના જવાનોની વાત કરીએ તો તેનો પૂરતો બંદોબસ્ત હતો નહીં અને જેટલા પણ હતા તે આમતેમ ફરતા હતા તેવી પણ જે ત્યાં લોકો ઉપસ્થિત હતા પ્રત્યક્ષ દ્રશ્યો તેમણે જણાવ્યું છે તો આટલા મોટા પ્રમાણમાં જ્યારે ભીડ એકત્રિત થાય છે ત્યારે તેના માટે પણ ખાસ વ્યવસ્થાઓ કે જે કરવાની હોય છે પરંતુ તેનો અભાવ જોવા મળ્યો અને અંતે આ ઘટના બની છે આ સિવાય જે ત્યારબાદની વાત કરીએ તો તેમાં પણ જે પ્રકારે તંત્ર છે તંત્ર તેમની ત્યાં પણ એક મુખ પ્રેક્ષક બનીને હોય તેવું લાગી રહ્યું છે જે મોટા અધિકારીઓ છે તેમ તે પણ ત્યાં સમયાંતરે નહોતા પહોંચ્યા તેવી પણ વાત સામે આવી રહી છે પોલીસે એફઆઈઆર કરી છે બાવીસ લોકો આમાં સામેલ છે આયોજકો થી પરંતુ છે આ એક મોટો સવાલ બની રહ્યું છે ત્યારે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે અને તેમની સાથે ચર્ચાની આપણે શરૂઆત કરીશું ચર્ચા આગળ વધારીશું મુકેશભાઈ ઓજા સૌથી પહેલા આપણી સાથે છે ઉત્સવ વિશેષજ્ઞ સ્વાગત છે મુકેશભાઈ આપનું ત્યારબાદ એક સત્સંગી તરીકે આપણી સાથે ઉપસ્થિત છે દુષ્યંતભાઈ રાઠોડ અને ત્યારબાદ આપણી સાથે છે પંકજભાઈ વ્યાસ જે કથાકાર છે આપનું પણ સ્વાગત છે પંકજભાઈ સૌથી પહેલાં તો મુકેશભાઈ આપનાથી શરૂઆત કરીએ એસી હજારની પરમિશન અને ત્યારબાદ અઢી લાખ તેટલા લોકો ઉપસ્થિત થાય છે બંદોબસ્તની મેં વાત કરી જે પ્રકારની વાતો અત્યાર સુધી સામે આવી રહી છે તે ચોક્કસ આની અંદર પ્રશાસન જવાબદાર છે પ્રશાસનની નિષ્ક્રિયતા જવાબદાર છે જે અધિકારી છે માત્ર ત્રણ કલાકના આયોજનની પરમિશન આપેલી હતી અને એની સામે જે મંડપ હતો જે માત્ર ત્રીસ ચાલીસ પચાસ હજાર વ્યક્તિની કેપેસિટીનો હતો અને એના કરતા જે પબ્લિક વધારે આવી છે અને જે પ્રમાણે ભગદડ મચી છે દોડા દોડી થઈ અને જે લોકો મૃત્યુ પામ્યા છે એની અંદર ઘણા કારણો જવાબદાર છે સૌથી પહેલામાં પહેલું કારણ કે લોભી હોય ને ત્યાં દુતારા પેલા દુતારા ભૂખે ન મરે એટલે દરેકને બાબા અને ભગવાન માની લેવાને એની પાછળ પબ્લિક નો ઘસારો અને અંધવિશ્વાસ થકી એક જેની પાછળ પડી જવું એ આપણા દેશની અંદર હજુ પણ ઘણું જોવા મળે છે કારણ કે એ માની લેવું જોઈએ કે હજુ પણ આપણા દેશની અંદર શિક્ષણની કમી છે શિક્ષણની કમી છે લોકો અંધવિશ્વાસથી પ્રેરાય છે શ્રદ્ધા અને અંધવિશ્વાસમાં ઘણો ફર્ક છે લોકોને એ સમજવું પડે બીજી વસ્તુ કે જયારે સરકારને ખબર છે કે આવા આવા જે ધર્માચાર્યો પોતાની જાતને માને છે એ પોતે અધિકારી રહી ચૂકેલો છે ટાઈ સૂટ પહેરીને જયારે પ્રવચન આપતા હોય પોતાની પત્ની સાથે પ્રવચન આપતા હોય તો ચમત્કાર કે ચમત્કાર હોય ત્યાં નમસ્કાર હોય એટલે હવે લોકોને શું થઈ ગયું છે કે જ્યાં જે પણ પચાસ હજાર લાખ કે બે લાખ જે પણ પબ્લિક આવી છે એ ક્યાંક ને ક્યાંક દુખી છે ઘરથી દુખી છે પોતાના પરિવારથી થી દુખી છે ફિનાન્સિયલી દુખી છે એટલે દુઃખની વેદના સાથે લોકો આવે છે કે ભાઈ કદાચ આના શરણે જઈશું ને કદાચ આશીર્વાદ મળી જાય ને મારું કલ્યાણ થઈ જાય એટલે જે જન સમૂહ છે એ કોઈ ઉત્સાહી જન સમૂહ નતો જે જન સમૂહ હતો એ વેદનાથી પીડિત જન સમૂહ હતો અને જ્યારે વેદનાથી પીડિત જન સમૂહની ઉપર જ્યારે આ પ્રકારની ઘટના થાય આ પ્રકારનું મિસમેચ આયોજન છે આમાં મુખ્ય આયોજન કરતા જવાબદાર છે

ત્યાં માત્ર ઈશ્વર તમારા હૃદયમાં પ્રતિષ્ઠિત છે તમારા હૃદયસ્થ છે તમે ઈશ્વર મંદિરે જઈને અરે જ્યાં ભીડ હોય ને ત્યાં જવું જ ના જોઈએ એવું એવું તો તો હું પોતે વ્યક્તિગત માનું છું કારણ કે ત્યાં ત્યાં ભીડ હોય શ્રદ્ધાની કમી હોતી હોય છે એટલે આંધળું અનુકરણ કરી અને જે પબ્લિક જાય રહી છે એ પબ્લિક તો જવાની છે પરંતુ આના ઉપર જે કંટ્રોલ કરવાનું કાર્ય છે એ જવાબદારી આવે છે સરકારની પ્રશાસનની નિયામકની પોલીસ કર્મીની હવે ઘણા સાધુ સંતો મહાત્માઓ જે હોય છે બાબાઓ હોય છે ઘણા બાબાઓને આપણે જેલમાં જોયા છે બાબાને પણ જેલમાં જોયા છે એ મોટા નામ થઈ જાય ત્યારે પબ્લિક એનું અનુકરણ કરે ને પબ્લિક આવે એટલે પૈસાનો ખર્ચ જોવે કે ભાઈ આવી આજે એક લાખ માણસ બેસાડવા ને તો ઓછામાં ઓછા દોરથી બે કરોડ રૂપિયા નું મંડપ થાય વ્યવસ્થા થાય કરોડો રૂપિયાનો ખર્ચ થાય હવે ગરીબ પ્રજા અને ખાસ

એવું દ્રશ્ય છે શું આવું પુનરાવર્તન હજુ કેટલું ચાલશે જોધપુર માણસો મરી ગયા છે તો જયારે આવા આયોજનો કરતા હોય ત્યારે શું સરકારની કઈ ભૂમિકા હોવી જોઈએ કે પ્રશ્નાર્થ ઉભો રહેશે આવા પ્રશ્નાર્થ અને એકસો બાવીસ ના મૃત્યુ નથી થયા સાહેબ એકસો બાવીસ ની સામે બસો ચુમ્બાલીસ જન ને જેલમાં નાખવાનો પ્રયાસ થશે એટલે આ સામાન્ય ઘટના નથી આ ન માત્ર ઉત્તર પ્રદેશ માટે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય આપણે બે દિવસ જોયું ગઈકાલે રાજનીતિનું રણયુદ્ધ ચાલ્યું છે અને આ બાજુ જે સ્થાન ઉપર જે ઘટના ઘટના ઘટી છે છે એ એટલે નેતાઓ હોય કે જેના શાસકો હોય કે ત્યાંના પ્રશાસનિક અધિકારી હોય એ સૌ આની અંદર જવાબદાર છે પોતાને જવાબદારી સમજી લેવી જોઈએ પોતાને નાક નાક નીચું રાખી અને માથું શરમથી ઝૂકવું જોઈએ અને એવા લોકોનો બહિષ્કાર પણ કરવો જોઈએ અને સરકારની આગામી વ્યવસ્થાના સુચારુ અનુકરણ રૂપ જે ગાઈડલાઈન છે એ બહાર પાડવી જોઈએ અને એ ગાઈડલાઈન સંદર્ભમાં કાયદા હોવા જોઈએ આવું મારું સ્પષ્ટ મત છે ગાઈડલાઇન્સ તો કરી દેશે પરંતુ તેનું પાલન કોણ કરશે એ પણ એક મોટો સવાલ કે જે બની રહ્યું છે કારણ કે સ્થિતિ આખી રાત પોસ્ટમોર્ટમ ચાલ્યું છે કારણ કે જે વાત કરી મુકેશભાઈ કે લાશો જે લઈ જવામાં આવી ટ્રેક્ટરની અંદર ટેમ્પાની અંદર ત્યાં ઓઢાડવા માટે ચાદરો એટલી નહોતી એ ખૂટી પડી હતી એ દ્રશ્યો જેણે જોયા છે જેમની વાત અમે લોકોએ સાંભળ્યું છે જે પ્રકાર મીડિયાના માધ્યમથી પણ અમે સાંભળ્યું છે ત્યારે હૃદય દ્રવી ઉઠે છે આ ઘટના એમની વાતો સાંભળીને દુષ્યંતભાઈ આપનો ફોન રોટેટ રોટેટ કરજો અને એક સત્સંગી તરીકે જે પ્રકારે આપણે વાત તો આપ શું કહેશો જ્યારે આવી ઘટનાઓ બને છે આપણે જ્યારે જઈએ છીએ કોઈ સત્સંગમાં અને આપણે આ પ્રકારની ભીડ જોઈએ છે આ તો ઘટના બની કે જ્યારે સત્સંગ પત્યા પછી જે બાબાનો કાફલો જતો હતો અને તેમની પાછળ ભીડ તેમને પગે લાગવા માટે પહોંચી ગઈ આવી આવી જ્યારે દ્રશ્યો હોય છે આટલા બધા લોકો હોય છે ત્યારે આપણે સત્સંગી તરીકે કઈ બાબતો ખાસ ધ્યાન રાખવી જોઈએ

જોયા છે સમાચાર જોયા છે આપણે પણ દ્રશ્યો જોયા છે આપની પ્રતિક્રિયા શું છે જે પ્રકારે બાબાની વાત કરીએ ભોલે બાબાની વાત કરીએ જે નામ છે તેમના અલગ અલગ નામ પણ સામે આવી રહ્યું છે અત્યાર સુધી એક કે બે નામ તેમના સામે આવ્યા છે આપ શું કેશો તેમની જવાબદારી શું બને શબ્દ લાગ્યો તો હૃદયને બહુ દુઃખ ઠેસ પહોંચે છે પણ આ સમાજમાં જ્યાં સુધી બહુરૂપીઓ હશે અને બાબા કેવાય બાબાના નામ લગાડનારી કરવા માટે બહુરૂપીઓ માં ખબર પડે જેના બે ત્રણ નામ છે જેના બે ત્રણ ધંધા છે અને જેને આયોજન પૂર્વક બિચારા ગરીબ ભોળા ભોળી પ્રજા અભણ પ્રજા જે શું કેવાય જેને કઈક ને કઈક લાલચ આપેલી હોય છે અને એ શ્રદ્ધાના પેલામાં અંધશ્રદ્ધા પહોંચતા હોય છે એટલે આવા સજા થવી જોઈએ આયોજનો સો ટકા જવાબદાર છે એટલે આવી ઘટનાઓનું પાછું પુનરાવર્તન ન થાય હમણાં મુકેશભાઈ બે ત્રણ પોઈન્ટ આપ્યો બહુ સારા અને સાચા પોઈન્ટ છે અત્યારે સમાજમાં અંધશ્રદ્ધાનો ફેલાવો વધારે થઈ જાય છે સાચી શ્રદ્ધા લોકો માં બહુ ઓછી છે છે જેને ઓનલાઈન સાંભળી શકે ટીવી પર સાંભળી શકે પર સાંભળી શકે એમાં ત્યાં ભીડ માં ભેગા થાય અને બીજું એક બાબાના પગ પગમાં બે લાખ માણસ એક મિનિટમાં પગે લાગવાના હું લઈ લેવાના છે અને હું ત્યાંથી મળી જવાનું પગે લાગવાનો મતલબ શું છે સમાજ જ્યાં સુધી આ બધી વસ્તુ જાગૃત જાગ્રત નહીં થાય અને બીજું કે કઈક ને કઈક હમણાં ભાઈ કીધું ને મુકેશભાઈ બહુ સારી વાત કે કઈક મારું સારું થઈ જાય હું રૂપિયા વાળો થઈ જાવ કે મારું જે શરદ શરીર નું દરજ છે એ મટી જાય કે મારા છોકરા પાસ થઈ જાય કે મારી છોકરી ના લગ્ન થઈ જાય કઈ પણ સંસારિક કામનાઓ પણ એ કામનાઓ સેલ્ફિસ્ટ છે હું કેવા સત્સંગમાં સેલ્ફ ક્યારે આવતું જ નથી અને આ સંસારમાં જે મરે છે ને સેલ્ફિસ્ટ મરે છે ક્યાંક ને ક્યાંક પહાડોમાં એ સેલ્ફી સેલ્ફી એટલે સેલ્ફી જ્યાં સુધી અને શ્રદ્ધામાં સેલ્ફતા આવતી નથી આ બહુ મોટો હું તમને સમજાવવા સમજાય એવો સવાલ આપું છું કે શ્રદ્ધા વસ્તુ જે છે એમાં પોતાના પણ આવતું જ નથી બીજા બીજાના માટે હોય એનું નામ સત્સંગ એનું નામ શ્રદ્ધા એનું નામ વિશ્વાસ એનું નામ ભગવાન એનું નામ ભક્તિ અને આપણા શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ એવું કીધું જ નથી ટોળાશાહી કરો આપણા શાસ્ત્રો નો સિદ્ધાંત તો છે સત્સંગ તમે કરો તો એકલા કરો સાધના કરો તો એકલા કરો ભજન કરો તો એકલા કરો આમાં ભીડમાં ભીંસવાની જરૂર શું છે ને આ જેટલી પણ તમે મુકેશભાઈ બે ત્રણ ઘટનાઓ જે યાદ કરી હું તો ત્યાં સુધી કહું કે સત્સંગ તો ખરા પણ આવા છું ને ત્યાં શું પરિસ્થિતિ છે અથવા તો દૂર પરિસ્થિતિ જોઈને મારે દૂર થઈ જવું જોઈએ એવું કેમ સમાજ સમજતો નથી હું તો સમાજને એ પોતાને પણ એક જાતનો ભોટ કહેવાય કે જેને મને ખબર છે એસી હજારની કેપેસિટી વાળા અઢી લાખ માણસ જાય હમણાં અત્યારે ઉત્તર ની યાત્રામાં પણ એવું જ થયું ને જ્યાં પચાસ હજાર ની કેપેસિટી નથી ત્યાં ચાર લાખ માણસ ઉભું રહી જાય તો પીવાનું પાણી એ ન મળે વ્યવસ્થા જ ન હોય શું કરે પ્રશાસને ત્યાં પછી જગ્યાએ શું કરે એટલે લોકોએ પણ જાગૃતિ લાવવાની જરૂર છે કે હું જ્યાં જઈ રહ્યો છું

કે આવી માં જવાનું તો ટાળવું જ જોઈએ ધારો કે મંગળવારે આપણા પરંપરા મુજબ વાર જે દેવામાં આવેલ છે કે મંગળવારે તો તો આ આ વાર વાર સોમવારે હું આપના મંતવ્ય આપના આપના માધ્યમથી એક મેસેજ એવો પહોંચાડું છું કે આપણે એ વાર સિવાય અન્ય દિવસના વારમાં દર્શન કરવા જવું જોઈએ ત્યારે ભગવાન મંદિરમાં કે કોઈ બી ધાર્મિક સ્થળ પર ભીડ ની ઓછી સંખ્યા હોય એટલે એમાં જે ભીડમાં જવાનું ટાળવું જોઈએ અને ખાસ જે આવું પ્રોગ્રામ જે કરવામાં આવે એની માટે જે જાહેર સ્થળ હોય એ એ સ્થળ મોટું મોટી જગ્યા હોય તેવું સ્થળ પસંદ કરવામાં આવવું જોઈએ અને આવા સ્થળની જયારે જેમાં જાહેર પ્રોગ્રામ હોય એમાં જાહેર પ્રોગ્રામમાં પરમિશન લેવામાં આવતી હોય છે સરકાર દ્વારા એ સરકારમાં જયારે પરમિશન માંગવામાં આવે તો એમાં સંખ્યા દર્શાવવામાં આવતી હોય છે કે અમે આટલી સંખ્યા એપ્રોક્સિમેટ આવવાની છે જેને તકેદારીમાં અમને બંદોબસ્ત ફાળવવામાં આવે તો જે બંદોબસ્ત ફાળવવા માટે અરજી કરવામાં આવતી હોય છે તો ત્યાં સરકાર દ્વારા પણ એવા પગલા લેવામાં આવે કે એમને પૂરતી પ્રમાણમાં બંદોબસ્ત ફાળવવામાં આવવો જોઈએ અને આવું જાહેર જ્યારે જાહેર પ્રોગ્રામ હોય એમાં બેરીકેડ લગાવવામાં આવવા જોઈએ અને બેરીકેડની સાથે એને ધારો કે ભક્તોને દર્શન કરવામાં દર્શન કરવામાં સગવડતા મળી રહે તો તે માટે અંદર આવવાની જગ્યા અને જવાની જગ્યા એ બંનેનું ખાસ પાલન કરવું જોઈએ સંચાલકોને એ ધ્યાન માં રાખવું જોઈએ અને સાથે સાથે ધારો કે આ જે બોલેબાબા છે એમનું ઉર્ફે નામ નારાયણ સંગ હરી નામ છે તો એમને ત્યાં આપ જે ભક્તો એમને પગે લાગવા માટે જે ઉમટી આવવાના હોય તો એ માટે પણ એમણે તકેદારી રાખવી જોઈએ કે ભક્તો ધારો કે પગે લાગવા જવાના છે તો એમને ખાસ અલગ વ્યવસ્થા હોવી જોઈએ અને આ રીતની અમુક ઘણી તકેદારી રાખવી જોઈએ અને એમાં ખાસ જે આવા પ્રોગ્રામ જાહેર વધારે હોય છે તો જેથી પણ તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દરેક જગ્યાએ આવી બહેનોએ જવું ટાળવું જોઈએ અને ભીડમાં જે અત્યારે હાલ સફોગેશન નો એવો પ્રોબ્લેમ છે ગરમીનું પ્રમાણ વધારે છે તો આવા પ્રોગ્રામમાં જવાનું ટાળવું જોઈએ મુકેશભાઈ હવે જે મેં હમણાં વાત કરી પંકજભાઈને પણ એ સવાલ પૂછ્યો જે બાબાની વાત કરીએ ભોલે બાબાની વાત કરીએ તે હવે ઉપસ્થિત જ નથી ના આશ્રમમાં જોવા મળે છે કે ના ક્યાંય જોવા મળે છે એ કે એમની પણ જવાબદારી બને છે જો એમનામાં કોઈ બીજું પાખંડ નથી કે કંઈ નથી તો એમની જવાબદારી બને છે કે તે પણ અત્યારે બહાર આવે અને લોકોની મદદે આવે પરંતુ તે ક્યાંય અત્યારે જોવા મળે નથી એમનું નામ એફઆઈઆરમાં નથી આ ઘટના આ જે બધું થઈ રહ્યું છે 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 એ કઈ તરફ આપણને કયો શક સાહેબ આપણા દેશમાં કરપ્શન ઓછું થયું નથી આપણે જુઓ કે રાજકોટની હત્યાકાંડ થયો જે અધિકારી હતા એને ક્યારે આજના જ પેપરની અંદર જોવા મળ્યું ત્રીસ કરોડ રૂપિયા રોકડા અને લાખો રૂપિયા એની ઓફિસમાં મળતા હોય છે સાહેબ પેલી વસ્તુ તો જયારે આપણે કોઈ કંપની લઈને બેઠા હોઈએ છીએ તો આઈએસઓ સ્ટાન્ડર્ડના કે બધા જે પણ નીતિ નિયમ રૂલ્સ કમ્પલસરી કરવા માટેના આગ્રહ રાખતા હોઈએ છે તો ત્યારે અહીંયા કંપનીમાં તો પચાસ સો માણસ હોય પણ જયારે અહિયાં પચાસ હજાર લાખ માણસ ભેગા થતા હોય ત્યારે ત્યાં કેમ આઈએસઓ સ્ટાન્ડર્ડના રૂલ્સ એપ્લિકેબલ થતા નથી કારણ કે જે પરમિશન આપે છે એને પૈસા મળે છે જે વ્યવસ્થા થાય છે એને કરોડો રૂપિયા લાખો રૂપિયા મળે છે એટલે આવ્યા બધા જ્યાં પૈસા મળતા થશે શાસકો પૈસા મળતા થશે લોભ લાલુચો જ્યાં ઉભા રહેશે ત્યાં આવી ઘટના થવાની જ છે થવાની જ છે અને જે સમજુ પ્રજા છે જેને સાંભળવું છે એ તો ઓનલાઈન મોબાઈલમાં લેપટોપમાં ખોલીને સાંભળી શકે છે અરે મંદિર ની સંખ્યા પણ નક્કી થવી જોઈએ અયોધ્યાની અંદર જોયું કે પહેલા દિવસે તો એ થયું ઉદ્ઘાટન બીજા દિવસે પાંચ લાખ લોકો આવી ગયા તો તરત નક્કી કરવું પડ્યું કે ભાઈ હવે આટલી

યા તો પૈસા ખાઈને પરમિશન આપી દેવામાં આવે અને આવી ઘટનાઓ બનતી હજુ હજુ બનશે બનશે ઘણી એવું બંધ થવાની નથી કારણ કે ઘટના શાસકો નિર્લજ છે નિર્લજ છે એમને કઈ પડી નથી લોકોને હત્યા થાય એને શું પડે છે ભાઈ એ તો બહુ બહુ એક મેસેજ નાખી દેશે પણ જેના ઘર તૂટે છે ને એને ખબર પડે છે એટલે આ બધું ચાલવાનું જ છે આ કરપ્શન બંધ ના થાય કારણ કે જે શાસકો આવે છે એટલે આ કમનસીબી જ્યાં સુધી રહેશે ત્યારે પબ્લિક ને સમજવું પડશે લોકોએ આગળ આવવું પડશે કે આ પરિસ્થિતિની અંદર હવે આપણે સમજણની જરૂર છે જ્યાં શિક્ષણ પાયાના શિક્ષણ જ આપણા દેશની અંદર કાચા છે

પાછળ તો ચરસના ધંધા થાય ના ધંધા થાય અને આવું ખાલી ઉત્તર પ્રદેશમાં નથી થતું ગુજરાત થાય છે અને ગુજરાત સરકાર રહી છે કે આવી ઘટના પણ બને એટલે આવી ઘટના ઉપર જયારે કડક કાયદા ના બને હા ઘટના ઘટશે બે ચાર દિવસ જબરદસ્ત કામ થશે આયોજન થશે ધારા પકડી લેશે પકડાવી લેશે બે ચાર મહિના કોર્ટમાં કેસ ચાલશે ને બધું કરશે પછી જય શ્રી કૃષ્ણ

ત્યાં આ બધું રહેવાનું કારણ કે ગરીબોની અંદર બહુ જ પ્રશ્નો ઉભા હોય છે એ એમના ગેસના બાટલાની ના ભાવે નથી પોસાતા છોકરો નોકરી નથી લાગતો વરસાદ ઇરેગ્યુલર આવે ખેતી પાક નથી થતા એમનું આખું જીવન છે ને બહુ દુઃખી થતું હોય છે એટલે બીજું કંઈ જ ન સૂજે ને ત્યારે શું છે કે હવે ચલો બાબાના શરણે જઈએ એક છેલ્લી આશ લઈને જતા હોય છે એટલે એ આશ કારણે જ્યારે આવી સ્થિતિ દર્શાય છે ત્યારે ઘણા લોકો આમાંથી શીખ શીખી લેતા હોય છે આપણે આ ડિબેટના માધ્યમથી એ જ જનતાને જાગૃત કરવાનો પ્રયાસ હોવો જોઈએ કે આવા બાબાઓને શરણે જવાનું બંધ કરો અને જે તમારા તમે તમારા ઈષ્ટને માનો છો તમે દેવને માનો છો તમે દિલથી માનો શ્રદ્ધા ભક્તિ ઘરમાં પૂજા કરો એટલું જ પુણ્ય મળતું હોય છે અને કોઈ ચમત્કાર નથી વિજ્ઞાન ને સમજે કોઈ ચમત્કાર નથી કોઈ બાબાની રજ લેવાના ચક્કરની અંદર આ પડાપડી કરવાની કોઈ એના રજથી કોઈનું કલ્યાણ થયું હોય તો એના દાખલા આપે હવે એનું જ કલ્યાણ થઈ ગયું તો એ શું કરવા આટલી મહેનત કરે ભાઈ એટલે આ બધા પૈસા કમાવાના ધંધા 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 છે છે ઉપર આ બધું રહેવાનું પરંતુ અને પોલીસ પ્રશાસ આવી પરમિશન આપતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ પબ્લિક ને અંધારામાં રાખવાનો વિચાર કરવો જોઈએ અને ખ્યાલ છે ઘટના નથી ઘટતી સો જગ્યા કાર્યક્રમ થાય છે પરંતુ જયારે એક જગ્યા આવી ઘટના ઘટે ને એટલે સો કાર્યક્રમ ઉપર હવે ચાલશે ઇન્શોર્ટ આ બધું જેમ રાજકોટ પછી જેમ ચાલ્યું છે તેમ હવે આ પણ ચાલશે તક્ષશિલા પછી જેવું ચાલ્યું હતું તેમ એ પણ ચાલશે પરંતુ થોડા સમય પછી એ ઘટના જે સ્થિતિ જે હતી એમને એમ થઈ જશે એવું જે કહી રહ્યા છે લોકો પણ કહી રહ્યા છે આપણે પણ એ વાતને અત્યારે આપણે વાત કરી છે દુષ્યંતભાઈ અંતમાં સત્સંગી તરીકે તમામ લોકોને શું ખાસ સંદેશ આપશો જ્યારે પણ આ કોઈ જાય છે ત્યારે કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જલ્દી ફટાફટ સત્સંગી તરીકે હું ઘણા બધા મંદિરોમાં જે સેવા આપું છું એમાં ખાસ કરીને એવું નથી હોતું કે અધર દરેક કોમના લોકો અંદર દર્શન કરવા આવતું આવતા હોય છે એમાં કોઈ પર્ટિક્યુલર કોમ એવી નથી હોતી કે આ જ કોમ ના લોકો દર્શન કરવા આવે પરંતુ આવા જે ધાર્મિક સ્થળે ધારો કે જે કોઈ વ્યક્તિ જતા હોય એમણે ભીડમાં જવાનું ટાળવું જોઈએ અને ભીડ ધારો કે હોય એને ત્યાં સંચાલક દ્વારા અલગ લાઈન વ્યવસ્થા કરવી જોઈએ અને દરેક દર્શનાર્થી ભક્તો એ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ એમ ધારો કે લાઈન હોય તો એ લાઈન લાઈન ની અંદર અલગથી લાઈન બનાવીને જવાની જરૂર નથી તમારે લાઈનમાં ઉભા રહીને ધીરજ રાખીને દર્શન કરવા જોઈએ કેમ કે પબ્લિક છે એ આપણે પબ્લિક દર્શન કરતા અટકાવી શકવાના નથી એટલે આપના માધ્યમ દ્વારા આપણે ભક્તો જે ધારો કે દર્શન ને જયારે ભીડ હોય એ સિવાયના દિવસોમાં દર્શન કરવા જાય એવી આપના માધ્યમ દ્વારા અપીલ કરું છું અને ભીડમાં જોવું જોઈએ કેવો બંદોબસ્ત છે તે પણ એક સત્સંગી તરીકે જયારે આપણે જઈએ છીએ ત્યાં ત્યાં જોવું જોઈએ આટલી બધી ભીડ છે છે તો સુરક્ષાના કારણો કે નહીં તે પણ જોવું જોઈએ હવે એક કથાકાર તરીકે આપણ જે આ કાર્યક્રમ કરો છો ત્યારે એમની શું જવાબદારી બને છે જે એમણે પણ આયોજન કર્યું છે તેમની સાથે કઈ કઈ બાબતોને લઈને વાત કરવી જોઈએ કે આયોજન છે આયોજન છે કે નહીં જે સુરક્ષાના બંદોબસ્ત છે કે નહીં આ જવાબદારી એમની બને છે કે કેમ એ શું કહેશો આપ

અત્યારે અવ્યવસ્થા થઈ ગઈ છે એનામાં એટલા માટે બોલ્યો અને હમણાં એમ બહુ સાચી વાત છે મેં પેલા પણ તમને કીધું કે આપણે જ્યાં જઈ રહ્યા છીએ ભલે આપણી શ્રદ્ધા છે આપણો ભાવ છે એ વાત સાચી છે પણ મને દૂર થી દેખાય ને કે અહીંયા બહુ બધી ભીડ છે એટલે મારે એ ભીડમાં ન જવું જોઈએ મારે ત્યાંથી રસ્તો વાપસ લઈ લેવો જોઈએ કોઈ પણ મંદિર માં જયારે દરેક મંદિરોમાં ભીડ રહેવાની નક્કી છે એ વાત પણ મને એમાં હું સહકાર આપું છું કે મંગળવારે હનુમાનજી ના દર્શન કરવા પછી હાથ થી ભગવાન શું કરવાના છે શું મંગળવાર દઈ દેવાના છે બધું બુધવારે જાને નિરાતે હનુમાનજી ત્યાં નિરાતે મળે પણ એ અંદર થી આપણને જ્યાં સુધી આપણા અંદર થી નહીં જાગીએ આ અત્યારે બધી ટોળાશાહી છે અને ગાડરીયો પ્રવાહ કહેવાય એક ગાર્ડન જાય એક ગેટુ જાય એની પાછળ બધા જ ગેટા નીકળે પણ એ નથી થઈ છે કારણ કે ઘણી બધી ઘટનાઓ આપણે જોઈએ છે ગુજરાતમાં જોઈ છે બહાર પણ જોઈ છે તેમાં ક્યાંક ક્યાંક તંત્રની બેદરકારી તો આવી જ જતી હોય છે પરંતુ તંત્ર કોઈ પણ ઘટનાથી શીખ નથી લેતું તે પણ આપણે ચોક્કસથી કહી શકીએ છીએ એક બાદ એક ઘટનાઓ બનતી જાય છે અને માનવ જિંદગીઓ આમાં હોમાતી જાય છે ત્યારે માનવ જિંદગીને પ્રાધાન્ય ક્યારે મળશે એ પણ એક મહત્વનો મુદ્દો બની રહે છે અને અત્યારે જે વાત કરી છે કે જે આ બાબાઓના ચક્કરમાં જે પડી જાય છે કોઈ પણ મજબૂરી હોય પરંતુ આપણે આપણું ધ્યાન રાખવાનું છે તે પણ એક મહત્વનો મુદ્દો છે અને હવે હવે આમાં શું સજા થાય છે એફઆઈઆર તો કરવામાં આવી છે બાબા સિવાય અન્ય લોકો પર કેવી કાર્યવાહી આગળ થાય છે તે પણ ચોક્કસથી જોવું રહેશે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મુકેશભાઈ પંકજભાઈ અને સાથે જ જી જી પંકજભાઈ અને સાથે દુષ્યંતભાઈ સમયનો અભાવ છે અહીંયા ચર્ચાને રોકવી પડે છે આભાર આપનો મારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો હાલ હોટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપજો નમસ્કાર